हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणे आजनो टॉपिक जे छे बहु मजानी वस्तु है, बहु आईएमपी वस्तु है, मल्टिप्लिकेशन ऑफ टू वेक्टर। मेन टॉपिक आपणो एवो मल्टिप्लिकेशन ऑफ टू वेक्टर। मल्टीप्लिकेशन करवाना गुणाकार बे रीते थाय, एक स्केलर अने एक वेक्टर। मैं तमने बे प्रोडक्ट शीखड़ेली हती, एक स्केलर ने एक वेक्टर। तो पहला आपणे जोईए स्केलर, रेडी? स्केलर प्रोडक्ट ऑफ टू वेक्टर। पहला पॉइंट बे मार्क में पूछाय, व्हाट इज द स्केलर प्रोडक्ट ऑफ टू वेक्टर। बे मार्क में क्वेश्चन पूछाई सके कि व्हाट इज द स्केलर प्रोडक्ट ऑफ टू वेक्टर। तो आपणो क्वेश्चन छे स्केलर प्रोडक्ट, ने तमने समजावेलुं तो स्केलर कोने कहेवाय ने वेक्टर कोने कहेवाय। स्केलर प्रोडक्ट ऑफ टू वेक्टर, કે તમારી પાસે બે સ્કેલર ક્વોન્ટિટી કે જેને કોઈ ડાયરેક્શન ન હોય, ત્યાં લાગ્યું મેં તમને કીધું હતું સ્કેલર ક્વોન્ટિટીમાં કઈ ડાયરેક્શન ન હોય। પેજ નંબર તમને કહ્યું બુકની અંદર જો તમે જોતા હોય તો પેજ નંબર છે 1.12 થી ટોપિક ચાલુ થાય, બરોબર? મલ્ટીપ્લિકેશન ઓફ ટુ વેક્ટર, અને એમાં આપણે જોવાનું સ્કેલર પ્રોડક્ટ એન્ડ વેક્ટર પ્રોડક્ટ। પહેલા મેં ચાલુ કર્યું સ્કેલર પ્રોડક્ટ, સાવ ઇઝી વસ્તુ છે। તો સપોઝ વી હેવ ધ ટુ વેક્ટર, લખવાનું સપોઝ ટુ વેક્ટર કયા છે આપણી પાસે, તો કે એક એ વેક્ટર એન્ડ બી વેક્ટર। સ્કેલર, સ્કેલર નો મતલબ થયો આની પાસે ડાયરેક્શન નથી, ઓનલી વેલ્યુ છે, દિશા નથી, આપણે એ વાત થઈ હતી, ફક્ત મૂલ્ય છે। તો જો એ ડોટ બી હોય ને, ડોટ આ તમે ધોરણ 11-12 માં પણ શીખી ગયા, ડોટ છે, ડોટ તમારે કાઢવો હોય તો અહીંયા કોસ ઘટક આવે, આવું તમને સાહેબો કહેતા, આવું તમને 11-12 સાયન્સમાં પણ બધા સાહેબો કહેતા કે એ ડોટ બી છે, ડોટ નિશાની છે, ડોટ નિશાની, એટલે એનો મતલબ શું થયો કે આજે તમારી પાસે જે ક્વોન્ટિટી જે છે ને સ્કેલર, એટલે આની કોઈ ડાયરેક્શન નથી, જો ક્રોસ હોય ને તો એની ડાયરેક્શન આવે, અને હું તમને ડાયરેક્શન લેતા શીખડાવી, આમાં કોઈ તમે ડાયરેક્શન ન લઈ આવો, દિશા, ડાયરેક્શન એટલે દિશા। તો આની અંદર ફક્ત તમે બિંદુ જ લઈ આવો, તો એ ડોટ બી એ તો એ આને કહેવાય એ બી કોસ થીટા। તો બુકની અંદર તમે આને ઇક્વેશન જે હશે ત્યાં તમને બતાવો, પેજ નંબર 71 માં બોક્સ કરી દો, એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા થાય, ફેરી? હવે જો છે નહીં કાંઈ બુકની અંદર જોવો, તમને એવી વસ્તુ સમજાવતો જો, વળી તમને એમ થાય કે આ રહી ગયું, તમને બે વેક્ટર આપ્યા, જો એક વેક્ટર આ છે એ વેક્ટર, રેડી, અને એક નીચે જો બી વેક્ટર આપેલો, એન ડાયરેક્શન આવી હતી બી વેક્ટર, બી વેક્ટર ની ડાયરેક્શન આવી હતી। તો આપણે આ થીટા એટલે શું થયો, બે વેક્ટર વચ્ચેનો એંગલ। થીટાનો મતલબ શું થયો, કે જે તમારી પાસે બે વેક્ટર જે છે એ અને બી બે વચ્ચેનો એંગલ થયો। તો આપણે અહીંયા આવી રીતે બનાવી દઈએ, જુઓ આઈએ, રેડી? હાલો, અને આમ જાવ દે બી, આ બી, આ થીટા એટલે બે વચ્ચેનો એંગલ, બુકમાં જોયો તમને એવી રીતે આપેલું છે આટલું। હવે અહીંયા જો કોસ થીટા મારે જોઈએ, તો શું કરવાનું ધ્યાન રાખજો, એ ઉપરથી બીમાં એક લંબ બનાવો, જેને એમ નામ આપો, આને ધોરણ 11 માં કહેતા પ્રક્ષેપ, યાદ કરો, પ્રક્ષેપ, એ નો બી ઉપરનો પ્રક્ષેપ, બી નો એ ઉપરનો પ્રક્ષેપ, આવું ધોરણ 11 માં સમતલમાં ગતિ અને કરીને ચેપ્ટર આવતું, એમાં આ બધી વસ્તુ, એટલે પ્રક્ષેપ ન ખબર પડે તો કાંઈ નહીં, ને મૂળ એટલું ધ્યાનમાં રાખો કે એ થી બી ઉપર એક લંબ બનાવો, અને નામ આપો એમ, આટલું થયું, આ 90 નો એંગલ, એટલે આ થયો આપણો કર્ણ, આ શું થયો આપણો કર્ણ થયો, જેવની સામે નો ખૂણો કર્ણ હોય, આ એવો નામ આપેલું છે, હાલો બુકમાં એવો નામ આપ્યું,
तो मारे जो cos थीटा आया गयो कयो छे एंगल cos थीटा है तो cos थीटा बराबर शू लखाई यो तो पासे नी बाजू छेद मा कर्ण लखाई के नहीं तो cos थीटा इज इक्वल टू अपने पासे नी बाजू ले आया यो साउ से नी जो पासे नी बाजू कई छे om और कर्ण शू थियो a आपने जो दे लियो तो आया मुकी om छेद मा a पहली मुकी दीदी अथवा तो ये वेक्टर के अंदर माना मुको तो ये वाला सही तो आपने om बराबर शू लखी आते जो तो om इज इक्वल टू a cos थीटा मुकाय om इज इक्वल टू आनी वैल्यू आया मुकी जो आनी वैल्यू आया मुको b ने कॉमन ले लियो साइड में तो आने रे दो इक्वेशन 1 आलो बस तमा समझवा माटे ध्यान में राखजो આ ઇક્વેશન બીજું એટલે કે ઇક્વેશન 2 ની વેલ્યુ ક્યાં મૂકી આપણે ઇક્વેશન 1 માં તો ઇક્વેશન 1 ની અંદર આપણે વેલ્યુ મૂકી એટલે આપણને અહીંયા શું મળશે જો તો a વેક્ટર ડોટ b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ અને આમ લખ્યું હતું કે નહીં PQ તો આનો મતલબ એવો થયો કે b ના b અને om અહીંયા મૂકી ગયા જો બુક ની અંદર જોતા જાજો આ ઓએમ અહીંયા મૂકી દીધા હવે કે શું જો આ બી બી એટલે મેગ્નેટ્યુડ મેં કીધું તો મૂલ્ય ગુજરાતીમાં શું બોલાય મૂલ્ય બોલાય આને તો બી એટલે મેગ્નેટ્યુડ ઓફ બી મેગ્નેટ્યુડ ઓફ બી વેક્ટર અને ઓએમ એટલે શું હતું પ્રક્ષેપ જેને ઇંગ્લિશમાં બોલે પ્રોજેક્શન પ્રોજેક્શન જેને ગુજરાતીમાં કહેવાય પ્રક્ષેપ તો એનો પ્રક્ષેપ તમે કેના ઉપર બનાવ્યો બી ઉપર અને એવું કહેવાય એનો બી ઉપરનો પ્રક્ષેપ તો ઇંગ્લિશમાં બોલાય ઓએમ ને શું કહેવાય પ્રોજેક્શન ઓફ એ એનો પ્રક્ષે છે કેના ઉપર બનાવ્યું બી ઉપર હે ને તો પ્રોજેક્શન ઓફ એ ઓન બી પ્રોજેક્શન ઓફ એ ઓન બી તો આ જે થઈ ગયું આપણું સ્કેલર પ્રોડક્ટ ઓફ ધ ટુ વેક્ટર હવે બની આખી વસ્તુ તો આનો મતલબ એવો થયો કે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ તમે શું કહી શકો શું કહી શકાય એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી નાખ કે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ આપણે કહેવાય મેગ્નેટ્યુડ ઓફ બી એટલે બી ની વેલ્યુ હોય અને ઓએમ એટલે શું હે પ્રોજેક્શન કેનો તો કે એ નો કેના ઉપર તો કે બી ઉપર આ ગુજરાતી એ ભાઈ બાજુમાં લખ્યું હોય તમને સમજવા માટે પછી બાયપાસ થઈ જાય હરિવાલા પછી આપણને ન ગતા બરોબર આમ આખી જીવરી આવી ગઈ સ્ક્રીનશોટ પાડો પાડી લેવાનો ટાઈમ આપો વાળો ફટાફટ બે માર્ક નો ક્વેશ્ચન છે આ પૂછાઈ ગયો એક બે વાર આવી બધી વસ્તુ આવી છે હવે આગળ જોઈએ બુકની અંદર ટોપિક જો પ્રોપર્ટી ઓફ સ્કેલર પ્રોડક્ટ આજ છે સ્કેલર પ્રોડક્ટ ની પ્રોપર્ટી જોવાની છે આપણે આઈઆઈએમટી વસ્તુ છે તો પેજ નંબર કહી દઉં 1.14 ઉપર છે પ્રોપર્ટી ઓફ સ્કેલર પ્રોડક્ટ પ્રોપર્ટીઝ ઓફ સ્કેલર પ્રોડક્ટ સ્કેલર પ્રોડક્ટ એટલે હમણાં જ આપણે જોઈ શું હતું એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ તો કે એ બી કોસ થીટા આ સ્કેલર આની આપણે પ્રોપર્ટી જોવાની છે એક મિનિટ ક્લિયર આવે ને
ओके क्लियर ही तो है यार। तो ए डॉट बी इज इक्वल टू टू द ए बी कोस थीटा। आनी प्रॉपर्टी, प्रॉपर्टी એટલે લક્ષણ, આપણે એમ કહી લાક્ષણિકતા આપણે આની જોવાની। રેડી? તો આને એ બી કોસ થીટા લખી આખો અને બી એ કોસ થીટા પણ લખી આખો, આમ પણ લખાય। આનો મતલબ એવો થયો, તમે ક્રમ બદલાવી નાખો ને, ધોરણ 11 માં આવતું જાય બધું ક્રમ બદલાવી નાખો તો કઈ ફેર ન પડે, તો બે ઇક્વલ જ થાય। સમજાય વાત ને? તો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા કહો, અથવા તો બી એ કોસ થીટા બરાબર બી ડોટ એ, એટલે બધું એક જ છે। એટલે આનો મતલબ એવો થયો, પહેલી પ્રોપર્ટી તમે એમ કહી શકો કે એ ડોટ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ વેક્ટર, ફર્સ્ટ પ્રોપર્ટી। ધોરણ 11 માં આવતું ક્રમના નિયમનું પાલન થાય, યાદ કરો, ધોરણ 11 માં એવું આવતું ક્રમના નિયમનું પાલન થઈ શકે, બરોબર? તો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ, એની અંદર ક્રમના નિયમનું પાલન થઈ જાય, તમે બદલાવી નાખો વાંચેલો મૂલ્ય એ જ મળે, કેમ કે આની અંદર ડાયરેક્શન તો હે નહીં, સમજાય આખી વસ્તુ, ડાયરેક્શન તો છે નહીં એટલે કઈ તકલીફ તો હે નહીં। તો ફર્સ્ટ પ્રોપર્ટી થઈ આપણી, તો બુકમાં આપેલી વસ્તુ જોવો તમે, એટલે આનો મતલબ એવો છે તમે ક્રમ બદલાવી નાખો એટલે કઈ શેર તો પડવાનું નથી। રેડી? તો આમાં બીજી પ્રોપર્ટી આપણે આવી લખી હતી, ધારો કે એ ડોટ બી પ્લસ સી વેક્ટર, હાલ બીજામાં જુઓ, એ ડોટ કાઉન્ટમાં બી પ્લસ સી વેક્ટર શું કરવાનું, સિમ્પલ, એનો બી એ ગુણાકાર ડોટ પ્રોડક્ટમાં, પ્લસ ની નિશાની એનો સી આર ડોટ પ્રોડક્ટમાં ગુણાકાર। તો બુક ની અંદર તમને આપેલું હોય છે, જો એની બુક ની અંદર જો પેલા એનો બી આર ડોટ પ્રોડક્ટ છે, બાજુમાં બુક રાખજો તો મજા આવશે, એમ હું કે ભણાવતો છે તમે તલે ચડી જાઓ, એ ડોટ બી પ્લસ, હું કે એને બુક બહાર આડાવડો જ આવતો નથી, હવે તમે જ ક્યાં આવે આડાવડા વયા જાઓ, એ ડોટ સી હેરી, આ બીજી પ્રોપર્ટી છે, તમે લખી આવો। હવે આગળ જુઓ, એક માર્ક માં ખાસ ક્યાં, એક માર્ક ની અંદર આ વસ્તુ જે તમને પૂછાય, બરોબર, આજે તો આવડે જ બધાને, બહુ મોટા થઈ ગયા કોલેજમાં, આવું આપણને મળ્યું કે નહીં, એ બી કોસ થીટા। હવે એને પેલા હું કે ધોરણ 11-12 માં કોલેજમાં ફેર શું તમને કીધું, 11-12 માં તમને વિસ્તૃત વર્ણન આપે, આ હોય તો આનું આમ થાય, જો બેટા આનું ધ્યાન રાખજો, આનું આમ થાય, આમ આવું બધું ઘણું બધું હોય, સાહેબ હોય તમને વ્યવસ્થિત કહેતા હોય કે ભાઈ ધ્યાન રાખજો, આમ હોય ત્રણ ત્રણ ચાર ચાર વાર રિપીટ કરે, અહીંયા હું હોય કોલેજમાં તમને સમજાવી દઉં, બધી જગ્યાએ કોઈ પણ કોલેજ, બરોબર, કે કોઈ પણ કોલેજમાં જવો ને સાહેબ, બે એક વાર, એક બે વાર કે અમુક તો એક વાર કે હરિવાલા કરી નાખે, અમુક ને ન આવડે તો હરિવાલા હમદે ભાગીએ, બરોબર, એ પોતાને સમજાઈએ, બાકીના સમજાણું ન સમજાણું એ કઈ નહીં, ઘણી જગ્યાએ આવું બધું હોય આપે, બરોબર, અમે કોલેજ કરીને આવ્યા છીએ, અમને ખબર તો હોય ને, બરોબર, પણ આપણો મેઇન ટાર્ગેટ શું છે કે બધાને આવડવું જોઈએ, સમજાવવું જોઈએ, જો તમે વ્યવસ્થિત લેક્ચર ભરતા હોય એટલે આવડે છે, ના નથી પાડતો। હવે આ બધું એનસીક્યુમાં ધોરણ 11 આવ્યા કે એ તો સિમ્પલ વસ્તુ હતી, હવે એને તમને અહીંયા ડાયરેક્ટ આમ જ કહી દે, જો ધોરણ 11 આપણને શું કહેતા, એ સદિશ અને બી સદિશ બે એકબીજાને સમાંતર હોય, આવો શબ્દ વાપરે, એ સદિશ અને બી સદિશ જો બે એકબીજાને સમાંતર હોય તો આવું થાય, અને બુકમાં ડાયરેક્ટ આપણને આવી જ આપી દે, કોલેજમાં, કોલેજમાં ડાયરેક્ટ આમ કહીએ કે બે ઉભાલિકા બી વેક્ટર, એને ખબર પડવી જોઈએ, નેટવર્ણ ખબર જ હોય તારે સમાંતરની નિશાની કહેવાય, તો કે બધાને ખબર જ છે, તો આનો મતલબ એવો થયો કે ઈ અને બી બે એકબીજાને સમાંતર, સમાંતર એટલે બે વચ્ચેનો ખૂણો કેટલાનો હોય છે, ઝીરો, બે વચ્ચેનો જો એંગલ ઝીરો નો હોય, બે વચ્ચેનો એંગલ જો ઝીરો નો હોય તો આને શું લખાય, કોસ ઝીરો એટલે 1, તો વેલ્યુ શું થઈ ગઈ બી, હેને, એટલે આના માટે હો એ અને બી બે એકબીજાને પેરેલલ હોય, જો એ અને બી બે એકબીજાને પરપેન્ડિક્યુલર હોય, પેરેલલ બોલાય ઇંગ્લિશમાં, સમાંતરને બોલાય પેરેલલ, બરોબર, અને લંબને બોલાય પરપેન્ડિક્યુલર, લંબને બોલાય પરપેન્ડિક્યુલર, જ્યાંની નિશાન, તો જો તો બે એકબીજાને લંબ, એનો મતલબ શું થયો, થીટા બરાબર કેટલાનો થયો મારા ભાઈ, 90 નો,
cos 90 એટલે શું થવાનું 0 તો a dot b is equal to શું મળવાના 0 મળવાના અને અહીંયા આપણને a dot b is equal to શું મળવાના ab હે ને આ તમને આપેલું હોય આ એક એક માર્કમાં પૂછાય ખાસ ધ્યાન રાખો અત્યાર સુધી જે જૂના હોય એને પૂછી લેજો જેટલું કહો ના એક એક માર્કમાં એ બધું પૂછાય બરોબર એમને હું અહીંયા જંતર નથી વગાડતા ચોખ્ખી જ વસ્તુ બરોબર ધ્યાન દેવું તો દેવાનું નહીં નહીં દેવાનું મને એ કઈ ફેર ન પડે પણ જેટલું એમ કહેતો જાઉં ને કે ભાઈ આ વસ્તુ એક એક માર્કમાં આ બબે માર્કમાં એ જે તમારાથી આગળ જે જૂના બધે ભણી ગયા એને પૂછી લો બરોબર પિતા હોય ભાવે સાહેબ કહેતા હોય કે કરવા જેવું એ કરી નાખાય કઈ ખબર તો પડતી હોય કે અમે એમને ન ઉભા રહી જાય એમાં સમજાઈ જાવ બરોબર એટલે આવી બધી વસ્તુ એક એક માર્કમાં પૂછાય છે આવું બધું ખબર હોવી જોઈએ આપણને ટીક કરી નાખજો અહીંયા હવે આગળ તમને કીધું એમ પ્રોપર્ટી માજી કે સ્કેલર પ્રોડક્ટ ઓફ અ યુનિટ વેક્ટર ઇન કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ સિમ્પલ વાત તો જો સમજાઈ જાય સ્કેલર પ્રોડક્ટ ઇન યુનિટ વેક્ટરમાં કાર્ટેશિયન કોઓર્ડિનેટ કાર્ટેશિયન કોઓર્ડિનેટ એનો મતલબ શું થયો વેક્ટર આ વાય અક્ષ અને આપણે આ ઝેડ અક્ષ યાદ કરો એક્સ અક્ષ ઉપર હોય તો આપણે શું લેતા આઈ કેરેટ વાય અક્ષ ઉપર હોય તો શું લઈ જે કેરેટ અને ઝેડ અક્ષ હોય તો શું લઈ કે કેરેટ તો એક્સ વાય અને ઝેડ ત્રણે એકબીજાને કેવી રીતે લંબ ત્રણે એકબીજાને લંબ છે તો ત્રણે વચ્ચેનો એંગલ પાઈ બાય ટુ નો જ છે 90 નો તો આની અંદર જો મારે આમ લખવું હોય કે આઈ કેરેટ ડોટ જે કેરેટ શું થવાનું 0 બે વચ્ચેનો એંગલ જ પાઈ બાય ટુ નો હે ને હા પછી આઈ કેરેટ ડોટ કે કેરેટ લખવા હોય તો 0 જે ડોટ કે કેરેટ લખવા હોય તો 0 બરોબર હજી ક્યુ બાકી રહી ગયું આઈ જે કે હાલો કે આઈ આઈ કે કે આઈ ગયા સહી ત્રણ હાલો એકબીજાને બરોબર તો ડોટમાં આ ત્રણે જીરો છે પણ આવું હોય તો આઈ ડોટ આઈ એનો મતલબ શું એક અને એક પોતે જ તો થીટા બરાબર 0 આની વેલ્યુ 1 થાય આ ધોરણ 11 માં આવી ગયું હવે એમ ન કહેતા સાહેબ એમ જ કે ધોરણ 11 માં આવી ગયું પણ આ તમને યાદ કરાવું ભણાવું તો હું જ પણ તમને થોડું યાદ આવે કે તમે કઈ નવું નથી શીખતા અને શરૂઆતમાં કીધું હતું કે એફ વાય આખું ધોરણ 11 માં સાયન્સ જ છે એફ વાય આખે આખું બરોબર ધોરણ 11 માં જ છે એફ વાય તો અને એફ વાય માં ધોરણ 12 માં આવશે ફિઝિક્સ માં એફ વાય એટલે ધોરણ 11 આખે આખું તમે જે ભણી લેવાની છે અને એફ વાય એટલે ધોરણ 12 પણ થોડુંક ડીપમાં આવશે બીજું કાંઈ ફેર નથી પણ આવી વસ્તુ તો બધાને ખબર હોય અને કે ડોટ કે ઇઝ ઇક્વલ ટુ 1 આ એક એક માર્કમાં પૂછાઈ ગયા જૂના પેપર જોઈ લેજો રેડી પાસિંગ થવું બીએસસી માં હેલું છે તે મહેનત કરે અને માર્કિંગ લઈ આવે બરોબર તો એ જોવો એના બુકની અંદર બરોબર આ સ્કેલર હવે સ્ક્રીનશોટ પાડો પાડી લેજો આનો આ જ વસ્તુ એ આઈ જે અને કે સ્કેલર પ્રોડક્ટની અંદર જ આપણે એની ચર્ચા કરવાની ધારો કે બે વેક્ટર આપણને આપેલા તમને વેલ્યુ આપેલી છે એ વેક્ટર અને બી વેક્ટર લીધો એમાં જ તો એ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આપેલા છે એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ આવી તમને એ વેક્ટરની વેલ્યુ આપેલી છે અને આવી નાવી તમને બી વેક્ટર ની વેલ્યુ આપેલી આવા દાખલા પૂછાય છે આવા દાખલા પૂછાય છે બરોબર ધ્યાન દેજો આ ગણી દઉં આ એક આ બે વેલ્યુ આપેલી એ તમને બે માર્ક ના દાખલા પૂછાઈ ગયા આવા ઘણા બધા ઘણી વાર પૂછાઈ ગયા તો તમારે એ ડોટ બી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની એ ડોટ બી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો એની વેલ્યુ મૂકી દો એ એક્સ આઈ કેરેટ
प्लस एवाई जे के रेट प्लस ये जेड के रेट आज वस्तु अपने एसआई में बीजी बार बराबर डॉट ना डॉट हाल बी वेक्टर ने वेल्यू मुकी दियो बी एक्स आई के रेट प्लस बी वाई जे के रेट प्लस बी जेड के रेट मुकाई गई वेल्यू रेडी आलो डॉट छे आई डॉट आई लगी यो एक्स आई एक्स नो वाई रे वाई नो ने जेड है रे जेड नी थाय आया कारण के जो आने आई ने गुणा करता हूं बधाई ने तो आई नो जी आई ने जीरो थावानो आई नो के आई रे जीरो थावानो तो सिंपल वस्तु आई आई जे जे અને કે કે આઈ ડોટ આઈ એટલે 1 જે ડોટ જે એટલે 1 અને કે ડોટ કે એટલે 1 જ થાય તો આનો મતલબ એવો છે કે હું ડાયરેક્ટ લખી નાખું આ વસ્તુ x dx આઈ ડોટ આઈ એટલે અહીંયા થી આ x dx પ્લસ y dy પ્લસ z dz આવું થાય बराबर मनाव बुक नीचे तमने आपेलू धारो के कोस गए आम आ इक्वेशन आज इक्वेशन ए डॉट बी कोस जोईए तमारे कोस थीटा शू जोईए तमारे कोस थीटा जोईए है ने तो जो कोस थीटा बराबर आम थाय ध्यान राखजो कोस थीटा ने सूत्र नो वर्ता बनावो एटले ए डॉट बी छेद में ए एटले शू है एनु मैग्नेट्यूड है ने ए वेक्टर नु अंडर रूट एक स्क्वेर वत्ता बी स्क्वेर वत्ता सी स्क्वेर अंडर रूट याद करो મેં આગળ એક કરે તો નથી કહું આનું મારે મેગ્નેટ્યુડ એટલે મૂલ્ય જોઈએ તો વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા az નો વર્ગ થાય વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા az નો વર્ગ ગુણ્યા અને યાર અહીં આવશે b ત્યારે આનો થાય dx નો સ્ક્વેર પ્લસ dy નો સ્ક્વેર પ્લસ dz નો તો કોસ થીટા એક મળી જાય આખો દાખલા 3-3 માર્ક માં હોય 4-4 બાર સોરી 5-5 માર્ક માં હોય a ડોટ b આપેલી હોય થીટા મેળવવાનો કીધો હતા વેલ્યુ આપેલી હોય તમને ધ્યાન રાખજો વેલ્યુ આપી દીધી હોય x ની જગ્યાએ 2-5-3-8 જે ગમે તે વેલ્યુ આપે તો આવડવું જોઈએ રેડી તો અહીં આવજો આજ રાખી આપણે बराबर आनु स्क्रीनशॉट पर पड़ दियो बाकी नो हवे अगर भी